नमस्ते विद्यार्थी मित्रों, आपणे ऑनलाइन एज्युकेशन नी अंदर एक चेप्टर पूरु कर्युं हतुं। पहेलुं चेप्टर सजीवोनी अंदर विविधता नुं वर्गीकरण कई रीते करी शकाय, एमां विविधता केवी जोवा मळे ए बधुं आपणे जोयुं हतुं। थिअरिकल चेप्टर हतुं, एने वारंवार तमे वाँचे राखो, वारंवार एनुं पुनरावर्तन करी राखो અને એની માહિતીને એવું લાગે તો એકાદ વખત થોડુંક લખો અને એના જે કંઈ MCQ જે છે એ તમને બનાવવા માટે કીધા છે કે દરેક લેક્ચરની અંદર એના જે 5-5 MCQ તમારે બનાવવાના છે તો એ MCQ તમે બનાવો અને વ્યવસ્થિત રીતે તમે એને ફોલો કરતા જાઓ, એટલે તમારી પાસે MCQ પણ ઘણા બધા થઈ જશે અને અત્યારે તમારે 24 કલાક બીજું કોઈ એવું કામ છે નહીં, આપણે ઘરે બેસીને વ્યવસ્થિત રીતે ભણવા સિવાયનું આપણી પાસે કાંઈ કામ નથી, તો આપણે એ પણ વ્યવસ્થિત કરી શકીએ। હવે આપણે ત્યાર પછીનું બીજું એક ચેપ્ટર જે શરૂ કરીએ, જે આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર આવેલા અલગ અલગ તંત્રો વિવિધ પ્રકારે આપણું શરીર છે એ જુદા જુદા તંત્રોનું બનેલું છે, જેને આપણે સામાન્ય રીતે આપણી દેહધર્મ વિદ્યા કહીએ છીએ કે આપણી દેહધર્મ વિદ્યા અને આપણા શરીરના બધા તંત્રો છે કેવા જોવા મળે। તો આ જે આપણા શરીરની અંદર આવેલા બધા તંત્રો છે એની માહિતી આપણને આ 16 શરૂ કરી અને પાછળના બધા ચેપ્ટરની અંદર આપેલી છે। પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, પછી ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા તંત્રો આપણને અહીં આપેલા છે, જેમાંથી અમુક જે તંત્ર જે છે એ અહીંયા નથી આપ્યા। એમાં ખાસ કરીને જે પ્રજનન તંત્ર એ આપણને 12મા ધોરણની અંદર આપ્યું છે, જ્યાં આપણને આપ્યું નથી, જે 12મા ધોરણની અંદર આવશે। તો આ જે બધા તંત્રો છે એમાંથી પહેલું જે તંત્ર છે એ પાચન તંત્ર, અને આ પાચન તંત્રની અંદર આવતી માહિતી માટે આપણને ચેપ્ટરનું ટાઇટલ આપ્યું છે પાચન અને અભિશોષણ, ડાયજેશન અને એબ્સોર્પ્શન, પાચન અને અભિશોષણ। આમ આપણે આખું પાચન તંત્રની જ માહિતી આપી, પણ પાચન અને અભિશોષણ એટલે કે પાચનની ક્રિયામાં કામ કરતા જુદા જુદા પાચન તંત્રના અંગો કેવા હોય, એની રચના કેવી હોય, પછી આવા જે અંગો છે એની આંતરિક રચના પણ અમુક આપેલી છે, પછી એની અંદર પાચનની ક્રિયા કઈ રીતે થાય, પછી જુદા જુદા પાચનની ક્રિયા સાથે સંકળાયેલા પદાર્થો ક્યાં ક્યાં હોય, અને આવા જે અંગો છે એની અંદર પાચન પૂરું થાય પછી એનું અભિશોષણ કઈ રીતે થાય, અને પછી કેટલાક પાચન તંત્ર સાથે સંકળાયેલા અમુક રોગો વિશે પણ આપણને માહિતી આપી છે। તો આ રીતે આપણને અહીંયા પાચન તંત્ર અને અભિશોષણ પાર્ટની અંદર આપણા શરીરના પાચન તંત્રના બધા આવા ભાગોના બધા કાર્યો માટે, આ ઉપરાંત છેલ્લે આપણને પાચન તંત્રની કેટલીક અનિયમિતતાઓ એટલે કે પાચન તંત્ર સાથે સંકળાયેલા કેટલાક રોગો વિશેની માહિતી પણ આપવામાં આવેલી છે। આ રીતે આવા રોગો વિશેની માહિતી ઉપરાંત જુદા જુદા પ્રકારના આવા રોગો જે છે એ સામાન્ય આપણે આપેલા છે અને એ કઈ રીતે થાય એની માહિતી આપી છે। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવ આપણે લઈએ તો એની અંદર પાચનની ક્રિયા મહત્વની છે। હવે આવી પાચનની જે ક્રિયા છે એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, વનસ્પતિમાં પાચન તંત્ર નથી પણ એની અંદર પોષક દ્રવ્યોનું
જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતર તો થાય જ છે, એને એક પ્રકારનું પાચન જ કહેવાય. એ રીતે બધા જ પ્રાણીઓની અંદર પાચન તંત્ર આપણે જોવા મળે છે. કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓની અંદર પાચન તંત્ર નથી, પણ બધા ઉચ્ચ કક્ષાના બધા પ્રાણીઓ છે એની અંદર પાચન તંત્ર આપણે જોવા મળે છે. હવે જો પાચન તંત્રમાં પાચનની ક્રિયા થવી હોય તો એના માટે ખોરાક મેળવવો જરૂરી બને. ખોરાક ખાઈએ તો પાચન થાય, ખોરાક ન હોય તો પાચન થાય નહીં. તો દરેક સજીવોની અંદર એની પાયાની જે જરૂરિયાત છે એ એનો ખોરાક છે, કે ખોરાક વગર આપણે ચાલશે નહીં. આપણા શરીરની અંદર ખોરાકના મુખ્ય જે ઘટકો છે એની અંદર સામાન્ય રીતે ત્રણ ઘટકો આવશે, જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને લિપિડ. આ ત્રણ મુખ્ય ખોરાકના ઘટકો જે છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. આ ઉપરાંત આપણા શરીરની અંદર વિટામિન અને ઘણી ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો પણ ઉપયોગી છે. એટલે આ મુખ્ય ખોરાકના ઘટક તરીકે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને લિપિડ એટલે કે ચરબી, આ ઉપરાંત વિટામિન, ખનિજ દ્રવ્યો, ઉપરાંત પાણી, જે આપણને આપ્યું નથી પણ એ પણ આપણા માટે મહત્ત્વનું છે. આ રીતે આપણે જે ખોરાક લઈએ એ ખોરાકની અંદરથી આપણને શક્તિ મળે અને કાર્બનિક પદાર્થો જે છે એ આપણી વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં એટલે કે આપણા શરીરની અંદર કોઈ અંગોની અંદર વૃદ્ધિ થાય અને પેશીઓની અંદર કોઈ પણ કારણસર ઘસારો લાગે તો એ ઘસારો પૂરો કરવાનું કાર્ય છે એને સમારકામ કહેવાય, રિપેરિંગ કામ કહેવાય. એટલે પેશીઓ કે આપણા શરીરના તંત્રોની અંદર કોઈ ઘસારો લાગે તો એને પૂરો કરવામાં આવો ખોરાક જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે. ખોરાકની અંદરથી આપણે શક્તિ મળે અને એમાંથી જુદા જુદા કાર્બનિક પદાર્થો મળે, ખોરાકમાંથી જે શક્તિ મળે એનો આપણે જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓમાં ઉપયોગ કરીએ છીએ અને જે કાર્બનિક પદાર્થો છે એ આપણા શરીરના અંગો પેશીઓની વૃદ્ધિ અને એમાં સમારકામ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે પાણી કે જે આપણે અલગ અલગ રીતે પીએ છીએ અને અન્ય રીતે લઈએ છીએ એ પણ આપણી દેહધાર્મિક ક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવે છે. એટલે આ રીતે મુખ્ય આપણા શરીરને જરૂરી હોય એવા પદાર્થો તરીકે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, લિપિડ, વિટામિન, ખનિજ દ્રવ્યો અને પાણી આટલા પદાર્થો આવશે. હવે જો આપણા શરીરની અંદર પાણી જે છે એ શું કામ કરે તો કે આપણા શરીરનું નિર્જલીકરણ થતું રોકે. પાણી છે એ શરીરનું નિર્જલીકરણ થતું રોકે, કારણ કે પાણી જે છે એની અંદર જ બધા જ પ્રકારના દ્રવ્યો જે છે એ જુદા જુદા સ્વરૂપે આવેલા હોય. જો આપણે પાણી આપણા શરીરની અંદર ઓછું પીએ તો એને કારણે આપણા શરીરના કોષો નિર્જલીકરણ પામે અને આપણી દેહધાર્મિક ક્રિયાઓ પર એની અસર થતી હોય. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં જે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, લિપિડ, વિટામિન આ બધા તત્વો હોય એ બધા તત્વો જે છે એ અલગ અલગ મહાઅણુઓ સ્વરૂપે આવેલા હોય. આપણા શરીરની અંદર આવા ખોરાક તરીકે જે આપણે ઉપયોગ કરીએ એ બધા પદાર્થો જે છે એ મહાઅણુઓ સ્વરૂપે આવેલા હોય અને આ મહાઅણુઓનું આપણા શરીરની અંદર એટલે કે આપણા પાચન તંત્ર દ્વારા સંપૂર્ણપણે એનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે આપણું જે પાચનતંત્ર છે એ આવા જે મોટા કદના જે મહાઅણુઓ છે એનું સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. આ રીતે જટિલ પ્રકારના આવા ખોરાકના જે ઘટકો છે એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની જે આવી પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને આપણે પાચન કહીએ છીએ. અને આવા
પાચનની ક્રિયા સાથે સંકળાયેલા જુદા જુદા જે તંત્રો છે એની અંદર જે યાંત્રિક અને જૈવરાસાયણિક પ્રક્રિયા થાય એ જે બધા અંગો છે એ ભેગા મળીને જે તંત્ર બનાવે એને આપણે પાચન તંત્ર કહીએ છીએ। એટલે અહીંયા પ્રસ્તાવનાની અંદર આપણને પાચનની સામાન્ય વ્યાખ્યા આપેલી છે। તો પાચન એટલે શું? તો કે આપણું શરીર જૈવમાણુઓને તેના મૂળ સ્વરૂપે ઉપયોગ કરી શકતું નથી, તેથી પાચનતંત્રમાં તેને નાના અણુઓમાં વિભાજિત કરી સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે છે। જટિલ ખોરાકના ઘટકોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહેવાય, જે પાચનની વ્યાખ્યા છે। એટલે આટલી આપણને અહીંયા પાચનની વ્યાખ્યા છે। હવે આ જે પાચનની વ્યાખ્યા આપણને આપી, જે આપણે ટૂંકા પ્રશ્ન તરીકે પૂછી શકાય કે પાચન એટલે શું, તો આપણે પાચનની વ્યાખ્યા આગલા ધોરણની અંદર પણ અલગ રીતે ભણી ગયા છીએ કે શરીરે આપણે જે ખોરાકમાં લેતા હોઈએ એના મોટા અણુઓનું નાના અણુઓમાં રૂપાંતર થવાની ક્રિયા, આવા મોટા અણુઓનું પાચન તંત્ર દ્વારા શોષી શકાય એવા સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા, તો આવી અલગ અલગ સ્વરૂપની વ્યાખ્યાઓ છે એ આપણે આપવામાં આવેલી છે, જેમાંથી આપણે અહીંયા જે વ્યાખ્યા આપી એનો ઉપયોગ કરવાનો। હવે આવી પાચનની જે ક્રિયા છે આપણા પાચનતંત્રની અંદર થાય, તો એની અંદર કેટલીક યાંત્રિક ક્રિયા થાય અને કેટલીક જૈવરાસાયણિક ક્રિયા થાય। યાંત્રિક ક્રિયા એટલે શું? તો કે આપણે જે ખોરાક લઈએ એ આપણા મુખ દ્વારા દાંતની મદદથી ચવાય, તો યાંત્રિક ક્રિયા થઈ। દાંતની મદદથી ખોરાકના જે મોટા અણુઓ છે એને નાના અણુઓમાં રૂપાંતર થાય, એ રીતે આવો ખોરાક જઠરની અંદર જાય એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય, જેને જૈવરાસાયણિક પ્રક્રિયા કહેવાય। એટલે પાચનની જે ક્રિયા છે એ આવી યાંત્રિક અને જૈવરાસાયણિક બે ક્રિયા છે। અને જે ક્યાં થાય? તો કે પાચનતંત્રની અંદર આવી ક્રિયા થાય। હવે તો આપણું આવું પાચનતંત્ર કેવું છે, આપણા પાચનતંત્રની રચના છે કેવી છે? તો અહીંયા આપણને આપણું આવું પાચનતંત્ર એટલે શું, ડાયજેસ્ટિવ સિસ્ટમ કોને કહેવાય, પાચનતંત્ર કોને કહેવાય અને એની અંદર શેનો સમાવેશ થાય? તો મનુષ્યનું પાચનતંત્ર, તો આપણે જાણીએ છીએ કે આપણા પાચનતંત્રની અંદર મુખ્યત્વે બે પ્રકારના ભાગો છે આવેલા છે, એક પાચન માર્ગ અને બીજું સહાયક ગ્રંથિઓ, આમ બે પ્રકારના ભાગો આવેલા છે। પાચન માર્ગ કે જેની અંદર મુખગુહા, કંઠનળી, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આ બધા ભાગો આવે, અને આપણે જાણીએ છીએ કે જઠર અને પકવાશયની સાથે સંકળાયેલી સહાયક પાચક ગ્રંથિઓ યકૃત, સ્વાદુપિંડ, પિત્તાશય આ બધી સહાયક પાચક ગ્રંથિઓ છે જે પાચનની ક્રિયામાં જવાબદાર એવા કેટલાક પાચક રસો ઉત્પન્ન કરવાનું કામ કરે છે, જેમાંથી આપણો પાચન માર્ગ છે કેવો છે, પાચન માર્ગના ભાગોની અંદર ક્યાં ક્યાં ભાગો આવે અને એની અંદર શેનો શેનો સમાવેશ થાય, તો આપણા પાચન માર્ગની જે શરૂઆત છે એ કઈ રીતે થાય અને કેવું પાચન તંત્ર છે જોવા મળે, તો આપણને આ પાચન તંત્રની અહીંયા એક આકૃતિ આપણને આપેલી છે કે આપણા પાચનતંત્રની રચના કેવી જોવા મળે। અહીંયા આપણે આકૃતિ જે છે એ દોરી શકાય એવી છે, જો કે પરીક્ષાની અંદર આવી આકૃતિ છે આપણને ક્યાંય પૂછાય નહીં, આ ચેપ્ટર આપણે એટલા માટે લીધું કે આમાં જે આકૃતિઓ આવે છે એ આકૃતિઓ આપણને બહુ પૂછી શકાય એવી નથી, એકાદ બે આકૃતિઓ જે છે એ પરીક્ષાની અંદર પૂછી શકાય એવી છે, જે આપણે એને પછી જ્યારે રેગ્યુલર આપણે સ્કૂલ શરૂ થાય ત્યારે આપણે એ આકૃતિઓ જે છે એ દોરશું અને તમને દોરાવશું। અત્યારે જો તમને આ આકૃતિઓ દોરતા ફાવતી હોય તો એની જ્યારે આપણે ફ્રી હોઈએ ત્યારે થોડીક પ્રેક્ટિસ છે એ કરવાની। તો આપણા પાચનતંત્રની અંદર મુખ્ય ક્યાં ક્યાં ભાગો આવે, આપણા પાચનતંત્રની અંદર
क्या प्रकार अंगों समावेश थाय आपने आकृति है आपेली है। तो आपूं जो पाचन तंत्र है यहाँ समावेश थता मुख्य जे भागों एने जो आप आकृति द्वारा दर्शाए तो एनी शुरुआत जे छे ए मुख थी थाय। मुख के जे आपड़ा बे ओठनी वच्चे आवेलो जे भाग छे ए मुख तरीके ओळखाय। जे आपड़ो आगळनो आखो जे आँख ने नाक ने बधो भाग आवे गाल ने कपाड़ ने एने चेहरो कहेवाय। पण बे ओठनी वच्चेनो जे भाग छे एने मुख कहेवाय। અને આ જે મુખ છે એ અંદરની બાજુએ એક પોલાણની અંદર ખુલે। મુખ જે છે એ આપણા અંદરની બાજુના એક પોલાણની અંદર ખુલે જેને મુખ ગુહા તરીકે ઓળખવામાં આવે એને મુખ ગુહા કહેવાય। આ મુખ ગુહાની અંદર અલગ અલગ રચનાઓ ગોઠવાયેલી છે અને એ પાચન ક્રિયામાં અગત્યનો ભાગ ભજવતી ગ્રંથિઓ તરીકે આવેલી ગ્રંથિઓ જીભ દાંત આ બધી રચનાઓ એની અંદર ગોઠવાયેલી છે। એટલે મુખ ગુહાની અંદર શું આવેલું હોય તો કે મુખ ગુહાની અંદર મુખ્યત્વે જીભ આવેલી છે। અહીંયા આપણને નામકરણ દર્શાવેલ નથી પણ આ જીભ છે। પછી જીભ ઉપરાંત મુખ ગુહાની અંદર દાંત આવેલા છે। આ ઉપરાંત જુદી જુદી ગ્રંથિઓ કે જે આપણે હમણાં કીધું ને કે પાચન માર્ગ અને જુદી જુદી ગ્રંથિઓનું આપણું પાચન તંત્ર બનેલું છે એમાં બે ગ્રંથિઓ જે છે એ અહીંયા અલગ અલગ ભાગ સાથે સંકળાયેલી છે। જેમ આપણે આગળ જોયું એમ આવી ગ્રંથિઓ જે છે એ જઠર અને પકવાસી સાથે યકૃતને સ્વાદુપીણી સંકળાયેલી છે। જ્યારે આવી એક જે ગ્રંથિ છે કે જે ત્રણ ભાગમાં વેચાયેલી છે એ આપણે મુખ ગુહામાં આવેલી છે જેમાંની આવી ગ્રંથિ છે કે જેને આપણે લાળ ગ્રંથિ કહીએ છીએ એ લાળ ગ્રંથિની અંદર મુખ્ય ત્રણ ગ્રંથિઓ જોડાયેલી હોય જેમાં આવી લાળ ગ્રંથિમાં આવેલી પહેલી ગ્રંથિ અધો અનુગ્રંથિ બીજી ગ્રંથિ અધો જીવા ગ્રંથિ અને ત્રીજી ગ્રંથિ છે ઉપકર્ણ ગ્રંથિ। આમ ત્રણ ગ્રંથિઓ જે છે એ આપણી લાળ ગ્રંથિ સાથે સંકળાયેલી છે એટલે કે ત્રણેય ભેગી મળી અને લાળ ગ્રંથિની રચના બનાવે છે। આ ત્રણેય ગ્રંથિઓ ભેગી મળી અને લાળ ગ્રંથિની રચના બને છે જેમાં અધો હનુ હનુ એટલે જડબું કે આપણા નીચલા જડબાની અંદર આવેલી ગ્રંથિ નીચલા જડબામાં બે બાજુએ જડબાની બંને બાજુએ એ જડબાની આ બાજુ અને આમ પાછળની બાજુ બે બાજુએ આવેલી ગ્રંથિ છે જેને આપણે અધો અનુગ્રંથિ કહીએ છીએ। એ રીતે અધો જીવા જે આપણી જીભ જ્યાં જોડાયેલી છે એની બરાબર નીચે આવેલી ગ્રંથિ જેને અધો જીવા કહેવાય અને ઉપકર્ણ ગ્રંથિ જે અહીંયા આપણા જે કાન છે એ કાનની બાજુમાં અહીંયા ગ્રંથિ આવેલી છે જેને ઉપકર્ણ ગ્રંથિ કહેવાય। એટલે અધો અનુ અને અધો જીવા ગ્રંથિ જે છે એ અહીંયા જડબાની સાથે જીભ સાથે રૂપકર્ણ ગ્રંથિ છે એ કાનની સાથે સંકળાયેલી ગ્રંથિ છે। આવી ત્રણ ગ્રંથિઓ આપણા મુખની અંદર આવેલી છે। પછી મુખ ગુહા પછીનો જે ભાગ છે એ અંદરની બાજુએ એક પોળી નળીની અંદર ખુલે એને કંઠનળી કહેવાય। આ કંઠનળી જે છે એની બરાબર છેડે કંઠનળી પછી પાચન માર્ગથી બે ભાગમાં વેચાય। એક આ અન્નળી આ એક શ્વાસનળી અને આ પાચનની જે છે એ અન્નળી આગળ જે છે આ જે છે એ શ્વાસનળી છે અને એની પાછળ અન્નળી આ બંને જે નલિકાઓ છે શ્વાસનળી અને અન્નળી એ બંને જ્યાંથી શરૂ થતી હોય ત્યાં એક પડદો આવેલો હોય જે શ્વાસ નળીને ઢાંકે છે એટલે કે આપણે ખોરાક ખાઈએ એ ખોરાક જે છે એ શ્વાસ નળીની અંદર દાખલ થઈ શકતો નથી। આવો જે પડદો હોય એ પડદાને ઘાટી ઢાંકણ તરીકે ઓળખવામાં આવે
जे आपणे आगळ आवशे के जे अत्यारे आपणे आकृतिनी अंदर एनो उल्लेख कर्यो नथी पण आ जे अहींया पड़दो आवो एने घाटी ढाकण कहेवाय जे अन्नड़ी में खोराक दाखल थाय त्यारे खोराक ने श्वासनड़ी में न जाय एना माटे श्वासनड़ी मुख ने बंद राखे छे। आवी अन्नड़ी जे छे ई आगळ जाय अने आ रीते अहींया जठरनी अंदर खुले। जठर छे आवुं पोळुं कोथळी जेवुं अंग छे। जठर पछीनो जे भाग छे आंतळुं कहेवाय अने आंतळानो जे शरूआतनो भाग छे એને પકવાશે કહેવાય જેને આપણે નાનું આંતળું કહીએ છીએ। નાના આંતળાના શરૂઆતના ભાગને પકવાશે તરીકે ઓળખવામાં આવે। આ જઠર અને પકવાશેની સાથે અહીંયા ત્રણ સહાયક રચનાઓ સંકળાયેલી છે જેમાં બે ગ્રંથિઓ છે અને એક કોથળી જેવી રચના છે જેને પિત્તાશય આપણે કહીએ પિત્તરસનો સંગ્રહ કરે। આવી જે ગ્રંથિઓ છે એમાં યકૃત અને સ્વાદુપિંડ આ બે સહાયક આવી ગ્રંથિઓ છે અને એની સાથે સંકળાયેલ જે યકૃત સાથે સંકળાયેલ જે પિત્તાશય છે એ પિત્તાશય એ એક આવી સહાયક ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા એટલે કે યકૃતમાંથી ઉત્પન્ન થતા પિત્તરસને સંગ્રહ કરવાનું કામ કરે છે। એ પિત્તરસનો સંગ્રહ કરે છે અને આવી જે પિત્તરસનો સંગ્રહ કરી અને એ પિત્તરસને જ્યારે ખોરાક પકવાશેની અંદર આવે ત્યારે એમાં ઠાલવે છે અને પાચન ક્રિયામાં મદદ કરે છે। એ રીતે સ્વાદુપિંડ એ પણ એક સહાયક પાચક ગ્રંથિ છે જે અહીંયા પકવાશય સાથે સંકળાયેલી છે। પકવાશય સાથે સંકળાયેલી છે પછી આ નાનું જે આંતળું છે એ અંદરની બાજુએ ઉદર ગુહાની અંદર ગૂંચળામય રીતે ગોઠવાયેલું હોય અને આ ગૂંચળામય રીતે ગોઠવાયેલું જે નાનું આંતળું છે એને એનો પકવાશય પછીનો જે ભાગ છે એને મધ્યાંતર કહેવાય અને મધ્યાંતર પછીનો જે ભાગ છે એને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે। આ જે શેષાંત્ર છે એ અહીંયા મોટા આંતળાની અંદર અહીંયા ખુલે છે। અહીંયા મોટા આંતળાની અંદર ખુલે જ્યાં આ મોટા આંતળાની અંદર આવું નાનું આંતળું ખુલતું હોય ત્યાં એક આવો બંધ કોથળી જેવો ભાગ હોય જેને અધ્યંત્ર તરીકે ઓળખવામાં આવે। અધ્યંત્ર એને કહેવાય અને એના છેડે આવો એક પ્રવર છે ગોઠવાયેલો હોય એને આંત્રપુત તરીકે ઓળખવામાં આવે। એને આંત્રપુજ કહેવાય આ પ્રવર જેને આંત્રપુજ તરીકે ઓળખવામાં આવે અને આ અંધાંતરના આંત્રપૂછ છે એને આપણે અવશિષ્ટંગ કહીએ છીએ। આંત્રપૂછને આપણે બીજા નામ તરીકે એપેન્ડિક્સ કહીએ છીએ। આંત્રપૂછ એટલે એપેન્ડિક્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ઘણી વખત કેટલાક લોકોને આવું એપેન્ડિક્સ થાય એટલે કે આંત્રપૂછ છે એ વધતું હોય તો એનું ઓપરેશન કરવાની જરૂર પડે એટલે એનું ઓપરેશન કરી અને આવા આંત્રપૂછને દૂર કરવું પડે જેથી કરીને એનું સામાન્ય જે આવો વધારો જે છે એને કાઢી નાખવામાં આવે અત્યારે લેસર દ્વારા એને કાપી એને દૂર કરી દેવામાં આવે જેથી કરીને એ અન્ય અંગો ઉપર દબાણ કરે નહીં। એટલે જો આંતરપૂછ બધી વ્યક્તિને વધતું નથી અમુક કારણસર અમુક વ્યક્તિને જ આવું આંતરપૂછ છે એ વધતું જોવા મળે છે। આ નાનું આંતળું જ્યાં મોટા આંતળામાં ખુલે ત્યાં જે અંધાંતર આવેલું છે એના પછીનો જે પોળો જે ભાગ છે એને મોટું આંતળું કહેવાય। મોટું આંતળું જે છે એ લંબાઈમાં ટૂંકું છે પણ એનો અંદરનું જે પોલાણ છે એ વધારે છે મોટું છે એટલે એને મોટું આંતળું કહેવાય। નાનું આંતળું જે લંબાઈ વધારે છે પણ એનો પોલાણ છે ઓછું છે એટલે નાનું આંતળું કહેવાય। આ મોટા આંતળાને કોલોન તરીકે ઓળખવામાં આવે એટલે મોટા આંતળાના જે બધા ભાગો હોય એને આપણે કોલોન તરીકે ઓળખી શકીએ। મોટા આંતળાના ત્રણ ભાગ છે મુખ્ય ત્રણ ભાગ છે ચોથો ભાગ છે એ અહીંયા સિગ્મોઇડ એટલે કે એનો આકાર દર્શાવે છે એટલે આપેલો છે
जेमा शुरुआत जे आवो मोटा आतड़ा भाग है ये नीचे थी ऊपर तरफ जाए, आम नीचे थी आम ऊपर तरफ जाए एने ऊर्ध्वगामी कोलोन कहवा। एज रीते एना पछीनो भाग है ये आडो अनुप्रस एटले आडो गोठवायेलो अहींथी आम जाए एटले एने अनुप्रस कोलोन तरीके ओळखवामां आवे। अने त्यार पछीनुं मोटुं आतडुं छे उपरथी आम नीचे आवे छे, उपरथी आ रीते आम नीचे आवे छे एटले एने अधोगामी कोलोन कहेवाय। ऊर्ध्वगामी एटले ऊपर जतो मोटा आतडानो भाग, अनुप्रस एटले आडो गोठवायेलो भाग, અને અધોગામી એટલે ઉપરથી નીચે આવતો ભાગ। આ રીતે મોટું આંતરડું જે છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે। અને મોટું આંતરડાનો જે છેડાનો જે ભાગ છે એ સિગ્મોઇડ આકારે વળી એટલે કે જે આગળની બાજુ જઈ અને કંઈક અંશે આમ એસ જેવા આકારમાં વળેલો હોય જેથી કરીને સિગ્મોઇડ કોલોન તરીકે ઓળખવામાં આવે છે। આપણને સંપૂર્ણ આમ સીધો દેખાય છે પણ આપણા શરીરની અંદર જ્યારે વળેલો હોય ત્યારે કંઈક અંશે એ સીધા એસ જેવા આકારે વળેલો હોય એટલે એને સિગ્મોઇડ કોલોન તરીકે ઓળખવામાં આવે। અને આ કોલોન જે છે એ પાછળની બાજુએ એક નાનકડા કોથળી જેવા ભાગની અંદર ખુલે જેને મળાશય કહેવાય અને આ મળાશયની અંદર મળનો સંગ્રહ થાય અને આવું જે મળ છે એ મળાશયની અંદરથી મળદ્વાર દ્વારા શરીરની બહાર એનો નિકાલ થાય। આ રીતે આપણું પાચનતંત્ર જે છે એ મુખ્ય આટલા અંગોનું બનેલું છે એટલે પાચનતંત્રની અંદર એની સાથે સંકળાયેલા જે મુખ્ય અંગો છે એ બે પ્રકારના છે જેને આપણે પાચન માર્ગ કહીએ છીએ અને બીજો જે છે એ સહાયક ગ્રંથિ। પાચન માર્ગની અંદર મુખ્યત્વે મુખ, મુખગુહા, કંઠનળી, અન્નળી, જઠ્ઠર, પછી નાનું આંતરડું, નાના આંતરડાનો જે શરૂઆતનો ભાગ છે એને પક્વાશય કહેવાય, ત્યાર પછીનો ભાગ છે એને મધ્યાંત્ર અને છેડાનો ભાગ છે એને શેષાંત્ર, ત્યાર પછી આવશે મોટું આંતરડું। મોટું આંતરડાનો શરૂઆતનો ભાગ છે એ અધ્યાંત્ર કે જે પોત બંધ કોથળી જેવો ભાગ છે અને એની સાથે સંકળાયેલ એક બંધ કોથળી જેવી રચના જેને આંતરપુચ્છ તરીકે ઓળખવામાં આવે આપણે એને એપેન્ડિક્સ કહીએ છીએ। ત્યાર પછી મોટા આંતરડાનો નીચેથી ઉપર તરફ જતો ભાગ છે એ ઉર્ધ્વગામી કોલોન, કારણ કે મોટા આંતરડાને કોલોન પણ કહેવાય। પછી આડો ગોઠવાયેલો ભાગ છે એને અનુપ્રસ કોલોન અને ઉપરથી નીચે તરફ જતો ભાગ છે એને અધોગામી કોલોન। આ રીતે અધોગામી કોલોન જે છે એ આગળ નીચે તરફ જઈ અને કંઈક અંશે સીધા એસ જેવા આકારમાં એ પરિણામે એને સિગ્મોઇડ કોલોન તરીકે ઓળખવામાં આવે। આ સિગ્મોઇડ કોલોન જે છે એ કોથળી જેવા મળાશયની અંદર ખુલે અને આવું જે મળાશય છે એ મળદ્વાર દ્વારા શરીરની બહાર ખુલે। એ જ રીતે એની સાથે સંકળાયેલી જે સહાયક ગ્રંથિઓ છે એવી ગ્રંથિઓની અંદર મુખગુહાની અંદર આવેલી લાળ ગ્રંથિ જે ત્રણ જોડ ગ્રંથિઓની બનેલી છે એટલે કે આ બધી જે લાળ ગ્રંથિઓમાં આવેલી ત્રણેય ગ્રંથિઓ છે એ જોડમાં હોય, બે બેની સંખ્યામાં આવેલી હોય, અધો અનુગ્રંથિ બે હોય, અધોજીવા ગ્રંથિ બે હોય અને ઉપકર્ણ ગ્રંથિ પણ બે હોય, બે કાનની બાજુ બાજુમાં સંકળાયેલી હોય એટલે કે જડબાની ડાબી બાજુ જમણી બાજુ એમ અધો અનુગ્રંથિ આવેલી હોય। એ રીતે જીભ જ્યાં જોડાયેલી હોય ન્યાયના મૂળમાં એક જોડી આવી અધોજીવા ગ્રંથિ આવેલી હોય કે જે સહાયક ગ્રંથિઓ છે એને આપણે લાળ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ અને યકૃત અને સ્વાદુપિંડ એ જઠ્ઠર અને પકવાશય સાથે સંકળાયેલી આવી ગ્રંથિઓ છે એટલે આ રીતે સહાયક પાચક ગ્રંથિઓ તરીકે એને આપણે ઓળખી શકીએ। એટલે આમ આપણું પાચનતંત્ર જે છે એ આવા જુદા જુદા અંગોનું બનેલું છે।
तो आ रीते अपना पाचनतंत्री रचना अपने जुआ आपणे अत्यारे आ पाचनतंत्रनी साथे संकळायेला बधा अंगोनी आकृति आपणे जे आपेली छे ए जे आकृति छे ए तमने फावे तो बराबर दोरजो। ऊपरनी बाजुए एमां जे आखो माथानो ने चेहरानो के नाकनो के आँखनो भाग न दोराय तो पण चाले, पण सीधो आखो पाचनतंत्र ज आपणे दोरी शकीए। पछी आपणे धड़ प्रदेशनो भाग दोरवानो अने बाकीनो आखो पाचनतंत्र दोरवानो, फावे तो व्यवस्थित दौरवानी एक बे वक्त प्रेक्टिस करवानी, नहींतर आपणे एने पछी बोर्ड पर व्यवस्थित रीते दर्शावशुं। कारण के तमे हूँ दौड़तो जाऊँ अने मारी सामे तमे दौड़ता जाओ तो तमने ए व्यवस्थित रीते वधारे फावशे, पण एने दौरवानी न आवडे तो बहु कंई जरूर नथी। कारण के आवी आकृति आपणने परीक्षानी अंदर पूछी शकाय एवी नथी। एटले आपणे आजे लेक्चर छे एने અહીંયા સુધી રાખીએ। હવે આપણે આ જે આકૃતિ જોઈ એની અંદર આવતા બધા આપણા પાચન માર્ગના જે અંગો છે એ અંગોની રચના કેવી હોય અને એ કઈ રીતે ગોઠવાયેલા હોય એની જે માહિતી છે એ હવે આપણે વર્ણન સ્વરૂપે જોવાની છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું।